આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર દરિયાઈ કિનારેથી 35 નોમિનેટ માઇલ દૂર કરાયા ટોળા દિવસે મચ્છીમારો કરવા બાબતે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના બોટ ખલાસીઓ વચ્ચે ગેંગવોર સર્જાયો હતો અને બોટ ડૂબાડી દેવાનો પ્રયાસ કરતા જીવ બચાવી માંડ માંડ મુસીબતે કાંઠે આવતા આ અંગે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે નવા બંદરના માંડણભાઈ પાચાભાઈની માલિકીની બોટ જે જીજે 15 MM 1662 તારીખ 23/3/2019 રોજ દરિયાઈ સીમામાં ટાંડેલ અને 9 ખલાસીઓ સાથે ગયેલ અને 35 નોમિનેટ માઇલ દૂર મહારાષ્ટ્રની 20થી વધુ બોટ લાઇન ફિશિંગ કરવા પ્રતિબંધ વિસ્તારમાં ઘૂસી આવતા બોટ અને જાળને નુકસાન કરીને ખલાસીઓને મારી બોટ ડૂબાડી દેવાનો પ્રયાસ કરતા મચ્છીમારોમાં રોડો અને રાડનો ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે વિડીયો વાયરલ થતાં ભારે ચિંતાની લાગણી બોટ માલિકોમાં ફેલાઈ હતી અને સાગર ખેડૂતની સલામતી અંગેના પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી ત્રીજી ઘટના બનેલ છે જ્યારે આ અંગે ગુજરાત રાજ્યની બહાર બોટોની જૂથોમાં આવી અને લાઇન ફિશિંગ કરતા આ વિસ્તારમાં મચ્છીમારોને નુકસાન કરી હુમલા કરતા આ ગેંગવોરના કારણે સમુદ્ર સીમામાં લોહિયાળ બને તે પહેલાં મરીન પોલીસ અને નેવી દ્વારા આવી ઘટનાને અટકાવવાનો પ્રયત્ન થાય તેવી માંગ ઉઠવા પામી હતી. એવા સમયે અમારા રિપોર્ટર તુલસી ચાવડા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. નામ છે રવિન્દ્ર બિંદી સોલંકી, નવા બંદર ગામના છે. બરાબર, અમે દરિયામાં બોટ લઈને ગયા હતા તો બોમ્બેના લાઇનવાળા હતા. અમે ફિશિંગ નાખી જાર નાખીને બેઠા હતા. એ લોકો આવ્યા, બરાબર, તો અમને કીધું કે તમે જાળી ઉપાડ લેવું નહીં કે તમારે જાળી નુકસાન કરશો. અમે એ લોકો અમારી જાળી નુકસાન કર્યું, પછી અમે લોકો ન્યાયની પાસે ગયા તો એ લોકોએ અમને મારવા લીધા અને ગાળો દીધી અને પછી તમે પોલીસ ફરિયાદ કરી શકાય? પોલીસ ફરિયાદ તો કરવાની જ છે. સોમવારભાઈ, મારા પપ્પાની બોટ અહીંથી 23 તણે ગઈ દરિયામાં ગયેલી અને જાર મૂકીને ખલાસું બેઠા હતા તો મહારાષ્ટ્રની બોટો 20-25 અને પોતા જાર મૂકેલા જાર કાપી ગઈ ગયા અને ખલાસીને મારકૂટ કરી અને બોટ ઉપર બોટ ચડાવી અને બોટને તોડી કાઢી. એમાં 1.5-2 લાખનો ખર્ચો છે અને માંડ માંડ બોટ અહીંયા લઈને પહોંચ્યા છે ખલાસી. ખલાસીનું કહેવાનું એવું છે કે મહારાષ્ટ્રની બોટ અન્ય બોટો પણ સાથે હતી અને અમને મારકૂટ કરી અને મેં માંડ માંડ બચીને એ નવો બંદર અત્યારે પહોંચ્યા છે. પોલીસ ફરિયાદ કરી શકાય? પોલીસ ફરિયાદ કાર્યવાહી અત્યારે ચાલુ છે. અગર બનાવ આવો વારંવાર બને છે એ બાબતે શું કહેશો? આવા નવા બંદરને બનાવ વચ્ચે લગભગ ઓછામાં ઓછા 3-4 બનાવ આવા બન્યા છે, પણ વારંવાર મરીનમાં રજૂઆત કરવા છતાં પણ આના કોઈ પગલાં નથી લેવાતા. અને આવા મહારાષ્ટ્રની બોટ લાઇન ફિશિંગ કરતાં કરતાં જો આવી બોટોની માથે રાતના ચડાવી ને વહી જાય તો ખલાસીનો સેફટી અને પોતાના પરિવારને જવાબ હું આપવો?
એટલે કાલ સવારે આના માટે મહારાષ્ટ્રની લાઇન ફિશિંગ બોટ કરતા હોય એની માટે કાર્યવાહી જેમ બને એમ તાત્કાલિક થાય એવી અમારા મચ્છીમારોની માગણી.